નમસ્કાર બાળ દોસ્તો અને વાલી મિત્રો આપ સૌનું સ્વાગત છે બાળ દોસ્તો આજે તો તમે ઝડપથી ટીવી સામે ગોઠવાઈ ગયા છો તમને તો અવનવી પ્રવૃત્તિઓ કરવી ખૂબ જ ગમે છે આજે પણ હું તમારી સમક્ષ અવનવી પ્રવૃત્તિઓ લઈને આવી છે વાલી મિત્રોને મારી વિનંતી છે કે બાળકની સાથે રહી અને એને માર્ગદર્શન આપજો અહીંથી જે પણ પ્રવૃત્તિ કરાવવામાં આવે તે તમે તેમને કરાવજો તો બાળ દોસ્તો તમને બધાને રમત રમવી તો ગમે છે તો આપણે એવી જ એક સુંદર મજાની રમત રમીશું દોસ્તો રમતનું નામ છે વાઘ આવ્યો વાઘ આવ્યો ભેગા થાવ તો તમારા બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર આપણે તે રમત કઈ રીતે રમાય તે જોઈશું વાઘ આવ્યો વાઘ આવ્યો ભેગા થાવ બાર દોસ્તો તો જુઓ તમે રમત જોઈ શકો છો વાઘ આવ્યો વાઘ આવ્યો ભેગા થાવ તો અહીં એક વર્તુળ દોરેલું છે અને એની આજુબાજુ બાળકો દોડે છે અને જ્યારે પણ વાઘ આવ્યો વાઘ આવ્યો ભેગા થાવ એમ બોલવામાં આવે છે ત્યારે બાળકો બે બે ત્રણ ત્રણના જૂથમાં ભેગા થાય છે જુઓ બાળ દોસ્તો તમને વિડીયોમાં જોઈ રહ્યા છો તો બાળદોસ્તો તમે સુંદર મજાની રમત જોઈ વાઘ આવ્યો વાઘ આવ્યો ભેગા થાવ તો તમે જોયું રમતમાં કે બાળકો બે બેના ત્રણ ત્રણના ચાર ચારના જૂથમાં ભેગા થતા હતા તમને રમત રમવી છે ને આ તો તમે પણ તમારા મમ્મી પપ્પાને કહેજો કે આ રમત તમને ઘરે રમાડે તમને બધાને રમત રમવી ગમે છે એટલે રમશો ને બધા અરે વાહ બધા જ બાળકો બોલ્યા કે બેન અમે બધા આ રમત રમીશું બાર દોસ્તો આપણે રમત જોઈ હવે આપણે એક આગળની પ્રવૃત્તિ જોઈશું તમને ખાવાની ચીજવસ્તુઓ તો ખૂબ જ ભાવતી હશે હા ઉમંગભાઈ બોલ્યા મને તો ખૂબ જ ભાવે શાળામાં જ્યારે તમે જતા હો છો ત્યારે રિસેસ દરમિયાન ખાવાનો સમય થાય ત્યારે તમને કેવી ભૂખ લાગી જાય છે ને અને આતુર થઈ જાઓ છો ખાવા માટે તો એવી જ આપણે ખાવાની વસ્તુઓ તમે મને કહો તો કે તમને કઈ કઈ ચીજવસ્તુઓ ખાવાની ગમે છે અરે વાહ ધારાબેન બોલ્યા મને આઈસ્ક્રીમ ભાવે કરણ બોલ્યો મને કેરી ભાવે વિશાલ બોલ્યો મને સફરજન ભાવે અને અરે હજુ પણ અવાજ આવે છે આવે છે શીતલબેન બોલ્યા મને તો બાજરીનો રોટલો ખૂબ જ ભાવે તો દોસ્તો તમને અવનવી આવી ખાવાની વસ્તુઓ ભાવે છે તો આપણે એવી જ થોડી ચીજવસ્તુ જોઈએ આ શું છે હમ આ તો બધાને ખૂબ જ ભાવે છે આઈસ્ક્રીમ અરે ઘણા બધાના મોંમાં તો પાણી આવી ગયું કે અમારે આઈસ્ક્રીમ ખાવી છે હમ અરે વાહ બધા જ બાળકો બોલે આ તો કેરી છે કેરી તો કેરી તમે કાચી ખાવ છો પાકી કેરી ખાવ અને કેરીનો રસ પણ પીવો છો ને સરસ હમ આ સરસ રોટલી બે ના તો રોટલી છે રોટલી તમારી મમ્મી બનાવતી હોય છે ને હમ અને તમે ગરમ ગરમ રોટલી ખાતા હોવ છો શાક જોડે આ હમ આ છે થેપલા આ શાક છે ભીંડાનું શાક બધા જ બાળકોને અલગ અલગ શાક ભાવતા હશે કોઈને બટાકાનું કોઈને ભીંડાનું કોઈને ફુલાવરનું કોઈને રીંગણનું હમ અરે આ તો બધાને બહુ જ ભાવે છે હે ને ભજીયા હા અરે વાહ વિશાલે તો ફટાફટ જવાબ આપી દીધો કે બેન આ તો દાળ ભાત છે અને એ તો મને બહુ જ ભાવે છે હમ આ છે કાકડી કાકડી બી તમે હરતા ફરતા ઘરમાં ખાતા હોવ છો ને ગાજર આ છે કેળા ઘણા બાળકો હા શાળામાં કેળા લઈને આવતા હોય છે અને ખાતા હોઉં છો ને તો દોસ્તો આપણે અલગ અલગ ખાવાની ચીજવસ્તુઓના ચિત્રો જોયા અને ઘણા બધા બાળકોના મોંમાં તો પાણી આવી ગયું મને પણ ખાવાનું મન થઈ ગયું હા તો હવે આપણે એક સુંદર મજાની પ્રવૃત્તિ કરીશું છું તમને બધાને રંગ પૂરવા તો ખૂબ જ ગમે છે ગમે છે ને અરે વાહ તો એવી જ આપણે જે ખાવાની ચીજવસ્તુઓના ચિત્રો જોયા એમાંથી જ અમુક ચિત્રોમાં આપણે રંગ પૂરીશું તો ચાલો તૈયાર થઈ જાઓ પણ તમે હું રંગ પૂરું ત્યારે તમારે અહીંયા ખાલી ધ્યાન રાખવાનું છે ધ્યાનથી જોજો તો ચાલો થઈ જાઓ તૈયાર તો દોસ્તો આ શેનું ચિત્ર છે હમ તમે અગાઉ જોયું આઈસક્રીમનું તો આપણે એમાં રંગ પૂરીશું તમને જે મન ગમતા હોય એ રંગ તમે પૂરી શકો છો આ ઉપરાંત આઈસ્ક્રીમ જે રંગની આવે છે એ પણ પૂરી શકો છો ચાલો અહીંયા હું આ મારા જોડે લાલ રંગ છે હું એ એનાથી પૂરું છું આપણે રંગ પૂરતી વખતે ધ્યાન રાખવાનું કે રંગ બહાર જાય નહીં ધીમે ધીમે શાંતિથી રંગ પૂરવાના અને બાળદોસ્તો હું જેમાં રંગ પૂરું છું એ શું છે હમ ચેરી છે ચેરી લાલ રંગની હોય એટલે મેં અહીંયા લાલ રંગ પૂર્યો છે અહીં હું વાદળી રંગ પૂરું છું મારી જોડે સ્કેચ પેન છે પણ તમારે ચોક્યા રંગથી જ રંગ પૂરવાના છે બાર દોસ્તો જો અહીંયા મેં રંગ પૂર્યો છે આ રીતે તમારે પણ રંગ બહાર ના જાય એ રીતે ધીરે ધીરે પૂરવાનો છે હવે અહીં નીચે પૂરું છું તમે ધ્યાન રાખજો હં કે હું રંગ કઈ રીતે પૂરું છું એ રીતે તમારે પણ પૂરવાના છે હવે અહીં નીચે પૂરીશું જુઓ આ રીતે અહીં ઉપર રંગ પૂરાઈ ગયો છે હવે આ નીચે જે કોનનો ભાગ છે અહીં ત્યાં આપણે પૂરીશું જો બાળ દોસ્તો કેવી સુંદર આઈસ્ક્રીમ લાગે છે ને હા રંગ પૂર્યા તો આપણું ચિત્ર કેટલું સુંદર દેખાય છે તમે પણ તમારા વાલીને કહેજો કે તમને દોરી આપે અને તમે પણ આવા રંગ પૂરજો દોસ્તો આનાથી તો તમે પરિચિત જ છો હમ આ છે ચોકલેટ જે તમને બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો આપણે ચોકલેટમાં પણ રંગ પૂરીએ તહીં જુઓ મેં લાલ રંગ લીધો છે તમને જે પણ રંગ ગમે એ તમારો મનગમતો રંગ લઈ અને પૂરી શકો છો કોઈને લાલ રંગ ગમે કોઈને લીલો રંગ ગમે કોઈને પીળો રંગ ગમે કોઈને ગુલાબી રંગ ગમે તો તમને જે પણ રંગ ગમે એ રંગ અહીં તમે પૂરજો હવે અહીં આપણે બીજો રંગ પૂરીએ છે પીળો રંગ તો અહીં આપણે પીળો રંગ પૂરીશું જો બાર દોસ્તો આપણી ચોકલેટ તૈયાર થઈ ગઈ છે અને ઘણા બધા બાળકોને તો ખાવાનું મન થઈ ગયું છે તો તમારા વાલીને કહેજો ચોકલેટ તમને ખવડાવશે હવે બાળદોસ્તો આ બધા ચોક્યા રંગ છે તો આ ચોક્યા રંગ તમે તમારા વાલીને કહેજો તમને લઈ આપે દોસ્તો આપણે ચોકલેટ અને આઈસ્ક્રીમમાં રંગ પૂર્યા તમે પણ તમારા વાલીને કહેજો કે ચિત્ર દોરી આપે અને તમે પણ આવા રંગ પૂરજો રંગ પૂરતી વખતે ધ્યાન રાખજો જે ચિત્ર દોર્યું છે એની જે બોર્ડર હોય છે એની બહાર રંગ જાય નહીં હવે આપણે એક આગળની પ્રવૃત્તિ કરીશું કે જેમાં અહીંથી જે પણ હું સૂચના આપું એ પ્રમાણે તમારે અભિનય કરવાનો છે પણ એનો હું તમને વિડીયો બતાવું છું તો તમે એ મુજબ તમે એ પ્રવૃત્તિ તમે સાથે સાથે કરજો તો ચાલો થઈ જાઓ તૈયાર બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ અરે ધારાબહેન વિશાલભાઈ કરણભાઈ થઈ ગયા બધા તૈયાર અરે વાહ બધા બાળકો હવે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ ગયા છે અભિનય કરવા માટે ચાલો અભિનય કરીએ તો બાળ દોસ્તો તમે જોયું અભિનય કરતાં એક છોકરી અભિનય કરી રહી છે તો તમે નિહાળ્યું હવે એ સાથે સાથે તમારે પણ અભિનય કરવાનો છે તો તમે બધા તૈયાર છો ને અભિનય કરવા માટે તો ચાલો તમે પણ અભિનય કરજો બાળ દોસ્તો આ દીકરી જેમ એક્શન કરે છે એમ તમારે પણ સાથે સાથે કરવાની છે હમ હા હા સરસ બધા બાળકો કરી રહ્યા છે હવે જુઓ એ માથું ઓડાવે છે તમે પણ માથું ઓડાવવાનો અભિનય કરો તો હમ સરસ બધા હવે આ શું કરી રહી છે હમ રડે છે રડવાનો અભિનય હવે હસી રહી છે જુઓ તમે પણ હસો તો જોર જોરથી હવે હા કપડાં ધોએ છે તમે પણ એવો અભિનય બેઠા બેઠા કરો તો હમ કપડાં ધુઓ તો સરસ પાણી પીવાનો અભિનય કરો તો હા લખવાનો અરે વાહ બધા બાળકો લખે છે હમ કરો 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 અરે વાહ શીતલબેન ખૂબ સરસ હવે વાંચવાનો અભિનય તમે એમને વાંચતા હો એવો અભિનય કરો તો હવે કૂદકા મારો તો ઊભા થઈ જાઓ તમારી જગ્યા પર હમ અરે વાહ મજા આવી ગઈ છે બધાને સુવાનો અભિનય ખાવાનું શરૂ કર્યું છે જો ખાવ તો તમે પણ અરે ડાન્સ કરે છે તમે પણ ડાન્સ કરો તો આ રીતે તમને જેમ ફાવે એમ તમે પણ કરો અરે વાહ વાહ બધા બાળકો કરવા માંડ્યા હાથ ધોવાનો અભિનય જો આ બાળકી હાથ ધોઈ રહી છે તમે પણ હાથ ધોવો તો અરે ચાલો જલ્દી જલ્દી કચરો વાળો હમ અરે વાહ બધા જ બાળકો વાળે છે આ કચરો સરસ હમ હવે શાક સમારવાનો અભિનય દોડો તો અરે વાહ વાહ દોડો દોડો હમ ગરબા ગાવ ગરબા તો ગાવા બધાને ખૂબ જ ગમે છે ને ચાલો ભાઈ અરે વાહ અરે મજા આવી ગઈ છે હા ગરબા ગાવાની બધાને તો દોસ્તો જેમ એક છોકરીએ અભિનય કર્યો એની સાથે સાથે તમે બધાએ પણ ખૂબ જ સુંદર અભિનય કર્યો મજા આવીને હા તો તમે જ્યારે નવરા હો ત્યારે નવરાશના સમયે આ પ્રવૃત્તિ કરજો તમારા ભાઈ બહેન સાથે પણ રમજો અને આ પ્રવૃત્તિ મૂક રીતે બી કરી શકાય કે ચાલો જો હું આમ કરું છું તો હું આ કઈ ક્રિયા કરું છું હમ રડું છું તો એ રીતે પણ બે વ્યક્તિ એટલે કે બે બાળકો સાથે રહીને પણ આ રમત રમી શકો છો બરાબર ને તો તમે પણ આ રમત આ રીતે રમજો હવે આપણે એક આગળની પ્રવૃત્તિ જોઈશું તમને બધાને થોડો ઘણો તો ખ્યાલ જ હશે કે આપણા શરીરના અંગો શરીરના અંગો આંખ નાક મો જીભ આ બધા આપણા શરીરના અંગો છે તો તેના વિશેની થોડી આપણે માહિતી મેળવીશું બાર દોસ્તો આ શાનું ચિત્ર છે હમ શરીરનું કયું અંગ છે આ તો આંખ આંખ હવે આમ નાક છે આ છે कान મ બધા જ બાળકો બોલ્યા બેન આ તો હોઠ છે આ હમ દાંત છે આ છે જીભ માથું હાથ હમ બધા બાળકો બોલ્યા કે બેન આ તો નખ છે પગ ગુંટણ બાર દોસ્તો શરીરના જુદા જુદા અંગો જોયા હવે આ અંગો કઈ રીતે કાર્ય કરે છે એનો આપણે એક સુંદર મજાનો વિડીયો જોઈશું તો ચાલો તેના માટે તૈયાર થઈ જાઓ બાળ દોસ્તો જુઓ આ એક છોકરી છે અને શું કરે છે હા એ ખાવાનું ખાય છે તો એમાં શરીરના અંગો તો મો દાંત જીભ એ અંગોનો ઉપયોગ થયો છે આ ઉપરાંત એ હાથ વડે ખાય છે તો હાથનો પણ ઉપયોગ કર્યો છે હવે જુઓ એ બાળકી વાંચી રહી છે તો આપણે આંખ વડે જોઈ શકીએ છીએ એટલે કે આંખ જોવાનું કામ કરે છે હવે જો આ બાળક છે એ લખી રહ્યો છે તો આપણે હાથ વડે શું કામ કરીએ હમ હાથ વડે લખી શકીએ છીએ હાથ હવે નાક તો નાક સૂંઘવાનું કામ કરે છે હમ જુઓ કાન શું કામ કરે સાંભળવાનું આ બાળક કાનમાં કઈ કહી રહ્યો છે કાન સાંભળવાનું કામ કરે અને પગ ચાલવાનું કામ કરે બાળ દોસ્તો તમે બધાએ શરીરના અંગો કઈ રીતે કાર્ય કરે છે તે જોયું ને હમ બધાને ખ્યાલ પણ આવી ગયો તો બારદોસ્તો તમને બધાને વાર્તા સાંભળવી તો ખૂબ જ ગમે છે ગમે છે ને સરસ તો હું તમને એક સુંદર મજાની ચિત્ર વાર્તા કહીશ તમે તે શાંતિથી સાંભળજો વાર્તાનું નામ છે બે બિલાડી અને વાંદરો તો ચાલો તૈયાર થઈ જાઓ વાર્તા સાંભળવા માટે વાર્તા બે બિલાડી અને વાંદરો એક હતી કાળી બિલાડી જો કઈ આવી ચાલી રહી છે કાળી બિલાડી હમ અને એક હતી દોઢી બિલાડી હવે એકવાર એવું થયું કે તેમને એક રોટલો મળ્યો ધોળી બિલાડી કહે કે આ રોટલો મારો કાળી બિલાડી કહે કે આ રોટલો મારો પછી તો ભાઈ બંને વચ્ચે ભારે કજીયો થયો હા જુઓ કેવું ઝઘડી રહી હતી રોટલા વળી રોટલાના બે સરખા ભાગ કરતા બેમાંથી કોઈને આવડે નહીં હવે શું કરવું નજીકના ઝાડ પર બેઠેલો વાંદરો આ જોતો હતો તેણે વિચાર્યું કે એવી યુક્તિ કરું કે તે લડતી રહે ને રોટલો આવી જાય મારા પેટમાં એમને ખબર ના પડે એટલે તે બિલાડીઓ પાસે આવ્યો બિલાડીઓએ પોતાની વાત કહી તેને વાંદરો ઠાવકો થઈ સાંભળી રહ્યો પછી કહે અરે એમાં શું ચપટી વગાડતા જ બે ભાગ કરી દઉં પણ એકદમ સરખા ભાગ કરવા હોય તો ત્રાજવું જોઈએ દોડી બિલાડી નજીકના ઘરમાં જઈ ત્રાજવું લઈ આવી વાંદરા તો રોટલાના બે કટકા કર્યા ને ત્રાજવાના બે પલ્લામાં મૂક્યા પણ આ શું એક કટકો મોટો હતો તે પલ્લું નીચું થઈ ગયું ને બીજું પલ્લું ઊંચું થઈ ગયું હવે બેઉ કટકા સરખા તો કરવા જ પડે ને એટલે વાંદરાબાઈએ જે કટકો મોટો હતો તેમાંથી એક બટકું ભરી દીધું પાછું ત્રાજવામાં મૂક્યું ને ત્રાજવું ઊંચું કર્યું તો આ શું હવે બીજું પલ્લું નમેલું હતું બે ભાગ સરખા કરવા તેણે એમાંથી એક બટકું રોટલો ખાધો ફરી ત્રાજવામાં મૂક્યું ફરી ત્રાજવું ઊંચું કર્યું તો હવે પાછું પલ્લું નીચું હતું આ જોઈ ધોળી બિલાડી કહે પણ તમે આમ બટકા ભર્યા કરો છો તો રોટલો તો પૂરો થવા આવ્યો છે આમ બટકા ના ભરો તો વાંદરો કહે પણ મારે સરખા ભાગ કરવા બટકા તો ભરવા પડે ને એમ કરતાં કરતાં આખોય રોટલો વાંદરાભાઈ તો ખાઈ ગયા અને બિલાડી તો જોતી જ રહી ગઈ વાંદરાભાઈ તો જતા રહ્યા કાળી બિલાડી બોલી આપણે સંપીને રોટલો ખાધો હોત તો કેવું સારું થાત દોસ્તો તમને વાર્તા સાંભળવાની ખૂબ જ મજા આવીને તમે વાર્તા સાંભળી તમારા વાલી મિત્રો પણ તમારી સાથે બેસેલા છે એમને પણ વાર્તા સાંભળી આ વાર્તા તમે હવે રાત્રે સૂતી વખતે તમારા મમ્મી પપ્પા દાદા દાદી તેમને પણ આ વાર્તા કહેજો તમને તમારા દાદા દાદી પણ વાર્તા સંભળાવતા હશે ને તો તમે આજે એમ કહેજો કે આજે તો હું તમને વાર્તા કહીશ તો તમે આ સુંદર મજાની વાર્તા કહેજો બાર દોસ્તો આજે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રમત રમ્યા શરીરના અંગોના કાર્યો જોયા આ ઉપરાંત તમે ખાવાની ચીજવસ્તુઓ જોઈ તેમાં રંગ પૂરણી કરી અને તેમાં રંગ પૂરણી કરી અને છેલ્લે આપણે સુંદર મજાની વાર્તા સાંભળી તો બાળ દોસ્તો તમે પણ ઘરે રહી અને આ બધી પ્રવૃત્તિઓ કરજો વાલી મિત્રોને પણ મારી વિનંતી છે કે બાળકની સાથે રહી સતત સહકાર અને માર્ગદર્શન આપજો કેમકે આ બાળકો તો નાના ભૂલકાઓ છે અને અત્યારની મહામારી દરમિયાન શાળામાં તો તે આવી શકતા નથી તો તમે એને ઘરે રહી અને આ બધી પ્રવૃત્તિઓ કરજો તો બાર દોસ્તો આપણે ફરી મળીશું નવી પ્રવૃત્તિઓ સાથે ત્યાં સુધી આવજો